પાદરાનગરમાં ગણેશ ઉત્સવની ઉજવણી પાદરા તાલુકો ભક્તિમય બન્યો. પાદરાનગરમાં વિવિધ સ્થળો પર મોગેરા મહેમાન બની શ્રીજી 10 દિવસ આતિથ્ય માનવા પધાર્યા છે, જેથી પાદરાનગરમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા પાદરા મત વિસ્તારમાં બિરાજમાન કરેલા ગણેશજીના દર્શને પહોંચ્યા. પાદરાનગરમાં આજે દુંદારા દેવ વિઘ્નહર્તા ગણેશજીના દર્શન કરવા છોટાઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા પહોંચ્યા હતા. આ સાથે પાદરાના ધારાસભ્ય ચિત્રસિંહ ઝાલા બાપુ, પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબ સહિત સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સદસ્યો અને પાદરાનગરમાં ગણેશ દર્શને પહોંચ્યા હતા, જ્યાં કરિશ્મા સોસાયટી મિત્ર મંડળ આયોજિત ગણેશજી સહિત જાગૃતિ યુવા કાઉન્સિલર ગ્રુપમાં સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા, પાદરાના ધારાસભ્ય ચિત્રસિંહ ઝાલા બાપુ સહિત વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. બડિયાદેવ યુવક મંડળ, સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન કોઠીફળિયું યુવક મંડળમાં સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા, પાદરાના ધારાસભ્ય ચિત્રસિંહ ઝાલા બાપુ, પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબ સહિતના વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. વૈકુંઠમ સોસાયટીમાં વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી અને પાદરાનગરજનોને ગણેશ મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આજે ધારાસભ્ય માન્ય ચૈતન્યસિંહ ઝાલાના સાનિધ્ય હેઠળ પાદરા નગરના વિવિધ ગણપતિ બાપાના દર્શન કરી હું ધન્યતા અનુભવી છે અને સમગ્ર પાદરાના નગરજનોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું કે સમગ્ર પાદરા ખૂબ સુખીમય થાય, નિરોગીમય રહે એવી શુભેચ્છા પાઠવું છું. પાદરામાં ગણેશ મહોત્સવ એ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. હજારો લાખો ભાવિક ભક્તો વિવિધ ગણેશ મંડળોમાં ગણપતિ બાપાના દર્શન અર્થે જાય છે. એ જ એના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભાના માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા આજે પાદરા ગણેશ મંડળોમાં દર્શન અર્થે પધાર્યા છે. વિવિધ ગણેશ મંડળમાં દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે. ગણપતિ બાપાના દર્શનની સાથે આજરોજ અમને જનતાના દર્શન કરવાનો પણ ખૂબ જ લાવો મળ્યો છે અને સૌએ ખૂબ જ આવકાર આપ્યો છે, તે બદલ તેઓનો આભાર. અને ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સારું કામ લાવે, સૌને સ્વસ્થ રાખે એવી મનોકામના.